તો સુરતની વાત કરીએ તો સુરતના પૂણામાં જે ખાનગી શાળાઓમાં સીલ મારાતો વિરોધ. સુરતથી મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં સુરતના પૂણામાં ખાનગી શાળાઓમાં સીલ મારતા વિરોધ, જ્યાં ખાનગી શાળા મંડળ સંચાલિત સમિતિ દ્વારા વિરોધ. ત્યારે ફાયર એરોસી હોવા છતાં પણ સીલ માર્યાના આક્ષેપ કર્યા છે, જ્યાં બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવી સીલ કરાયાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય બાબતે પણ ઉઠાવ્યા સવાલ. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતથી જ્યાં સુરતના પૂણામાં ખાનગી શાળાઓમાં સીલ મારાતા વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે ખાનગી શાળા મંડળ સંચાલિત સમિતિ દ્વારા વિરોધ, જ્યાં ફાયર એનઓસી હોવા છતાં પણ સીલ મારાયા હોવાના આક્ષેપ કરવામાં આવે છે, ત્યારે બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવી સીલ માર્યાના આક્ષેપ કરવામાં આવે છે, સાથે વિદ્યાર્થીઓના ભવિષ્ય બાબતે પણ સવાલ ઉઠાવ્યા છે. કે જ્યાં રાજકોટની અગ્નિકાંડની જે ઘટના થયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ઠેર ઠેર જે ફાયર સેફ્ટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે સુરતના પૂણામાં પણ જે તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ સુરતના પૂણામાં જે કહી શકાય ખાનગી શાળા મંડળ સંચાલિત જે સમિતિ છે તેના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે, ત્યારે આક્ષેપ પણ કરવામાં આવ્યા છે, જ્યાં ફાયર એનઓસી હોવા છતાં પણ સીલ મારવામાં આવ્યું છે તેવા આક્ષેપ કર્યા છે. આ સાથે જ બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવી સીલ કર્યા હોવાના આક્ષેપ બતાવવામાં આવ્યા છે, કે જ્યાં વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓના ભવિષ્ય બાબતે પણ સવાલો ઉઠાવ્યા છે. આજરોજ અહીંયા સુરતના પૂણા ગામ ખાતે પૂણા ગામની સ્કૂલોને સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની લેખિત નોટિસ આપ્યા વગર કે લેખિત હુકમ વગર જે સીલ કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. અમારી તમામ શાળાઓ મહાનગરપાલિકાના કાયદાથી કાયદેસર છે, ફાયર સેફ્ટી એનઓસી ધરાવે છે તમામ શાળાઓ. તેમ છતાં આજ આ જાડી ચામડીના અધિકારીઓ હાઈકોર્ટમાં સારું દેખાડવા માટે થઈ અને માત્ર ને માત્ર પોતે કામગીરી કરતા હોય એ દેખાડવા માટે થઈ અને શાળાઓને જ્યારે સીલો કરવામાં આવી છે પૂણા ગામની, ત્યારે આ પૂણા ગામના શાળા સંચાલક મંડળે આજે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તમામ શાળાઓના સીલ એક સાથે મહાનગરપાલિકા નહીં ખોલે ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે તમામ શાળાઓ બંધ રહેશે. અને આવનારી 9 તારીખથી જે સત્ર ચાલુ થવાનું છે એ સત્રમાં બાળકોની ભણાવવાની જવાબદારી સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રી રહેશે. ગઈકાલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ પણ જાતની નોટિસ વગર, કોઈ પણ જાતની જાણ કર્યા વગર અમારી આ ચાલુ સ્કૂલ પ્રવેશની કાર્યવાહી ચાલુ, એડમિશનની કાર્યવાહી ચાલુ, 200 સ્ટાફ એ ચાલુ સ્કૂલમાં આજે સવારે સીલ મારવા આવ્યા અને સીલ મારી દીધું. સ્ટાફ અંદરનો સ્ટાફ અંદર અને બહારનો સ્ટાફ બહાર, કોઈ પણ જાતની જાણ કર્યા વગર આ સુરત ઝોનના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે, પોલીસ સિક્યુરિટી સાથે આવીને બહાર લોક મારી દીધું. અંદરનો સ્ટાફ અંદર રહી ગયો, બહારનો સ્ટાફ બહાર. તમામ કાર્યવાહીને દાદાગીરીથી, માફિયાગીરીથી આ અધિકારીઓએ આ સંસ્થાને સીલ મારવાની કાર્યવાહી કરી છે. અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારી પાસે સીલ મારવા માટેનો કોઈ પણ પ્રકારનો ઓર્ડર હોય, કોઈ પણ પ્રકારનો હુકમ હોય, કોઈ પણ પ્રકારની નોટિસ હોય અને નોટિસ વગર તમે શૈક્ષણિક સંસ્થાને, ચાલુ શૈક્ષણિક સંસ્થાને, 30-30 વર્ષથી ચાલતી સંસ્થાને તમે આજે કઈ રીતે તમે આ સીલ મારી શકો નોટિસ વગર? તો આવી જે કાર્યવાહી કરવામાં આવી છે તે તદ્દન ગેરકાયદેસર કાર્યવાહી છે અને એમને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવશે. તમામ અધિકારીઓ ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને આ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીને પણ જાણ કરીને એમની પર પણ લીગલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવી માફિયાગીરી દાદાગીરી અધિકારીઓ અને સરકારી બાબુઓ કઈ રીતે કરી શકે? એક શૈક્ષણિક સંસ્થા છે, બાળકોને જ્યાં શિક્ષણ મળતું હોય ત્યાં પ્રવેશની કાર્યવાહી ચાલતું હોય, તમામ પ્રકારની ચાલુ કાર્યવાહી આવીને સીલ મારી દે, અંદરનો સ્ટાફ અંદર, બહારનો સ્ટાફ બહાર, આવી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે અને આ માફિયાગીરી છે. આવી માફિયાગીરી અધિકારીઓને ચલાવી લેવામાં આવશે નહીં, એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સખ્તમાં સખ્ત આવી કાર્યવાહીને વખોડવામાં આવે છે. જે પણ કોઈ પણ આવી સ્કૂલોને કે આવા ક્લાસોને જ્યારે આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય એની અમે આજે કલેક્ટરશ્રીને અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે. આ શાળા સંચાલક મંડળ સુરત શહેર અને સમગ્ર ગુજરાતનું શાળા સંચાલક મંડળ આ કાર્યવાહીને વખોડી કાઢે છે. આજરોજ અહીંયા સુરતના